नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे सामाजिक विज्ञान विषयमां धोरण 10 प्रकरण छे आपणुं परिवहन संदेशाव्यवहार अने व्यापार। विद्यार्थीओ, कोई पण प्रकरणनी ज्यारे शरूआत थाय त्यारे जे प्रकरणनुं नाम छे ए प्रकरणनुं नामने जो आपणे बरोबर समजी लईए तो जे ते प्रकरणमां आपणने सौथी वधारे रस पड़े। तो विद्यार्थी, प्रकरणनुं नाम छे आपणुं परिवहन संदेशाव्यवहार अने व्यापार। परिवहन एटले विद्यार्थीओ एक स्थले थी बीजा स्थले माल सामान ने लई जवो, पहोंचाड़वो, तो आ जे प्रक्रिया ने विद्यार्थी परिवहन तरीके ओळखवामां आवे छे। टूंकमां केवुं होय के विद्यार्थी, एक स्थले थी बीजा स्थले जवुं आ जे प्रक्रिया जेने परिवहन तरीके ओळखवामां आवे छे। त्यार पछी जे विद्यार्थी संदेशाव्यवहार, आजना युगमां तमे जो पहेलेना वर्षोमां विद्यार्थी संदेशाव्यवहारना जे साधनोनो अभाव हतो एटला माटे કોઈક દેશમાં અથવા તો વિદ્યાર્થી આપણા દેશમાં બીજા રાજ્યમાં જો ઘટના બની હોય તો આપણને કદાચ ઘણો સમય થઈ જાય ત્યાર પછી આપણે એની માહિતી આપણે પ્રાપ્ત થાય, પરંતુ હાલમાં વિદ્યાર્થી મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, ઈમેલ છે, આવા જે વિવિધ બીજાણુ માધ્યમોને કારણે હાલમાં દુનિયાના કોઈ પણ દેશમાં વિદ્યાર્થી કોઈ ઘટના બની હોય તો તરત જ જે તે ઘટનાથી આપણે પરિચિત થતા હોય છે। તો હાલમાં વિદ્યાર્થી સંદેશાવ્યવહારના જે સાધનો છે એના જે પ્રમાણમાં પણ વધારો થયો છે અને એને કારણે વિદ્યાર્થીઓ આપણે દુનિયાના એક દેશથી બીજા દેશના જે લોકો એકદમ નજીક આવી ગયા છે। ત્યાર પછી જે વિદ્યાર્થી વ્યાપાર, હવે વ્યાપાર એ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે। વ્યાપાર એ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ। હવે વિદ્યાર્થી, કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી ન હોઈ શકે, જેમ કે આપણે જોઈએ એક ઉદાહરણ તરીકે ભારત મધ્ય પૂર્વના દેશોમાં વિવિધ કૃષિ પેદાશોની નિકાસ કરે છે જ્યારે મધ્ય પૂર્વના દેશોમાંથી ભારત ખનિજ તેલ આપણા દેશમાંથી બીજા દેશમાં ચીજ વસ્તુ મોકલીએ એને શું કહેવાય? નિકાસ થઈ કહેવાય। તો વિદ્યાર્થી, આપણે જો મધ્ય પૂર્વના દેશોમાં સાની નિકાસ કરીએ છીએ તો વિવિધ કૃષિ પેદાશો, કારણ કે વિદ્યાર્થી જે મધ્ય પૂર્વના જે દેશો છે ત્યાં મોટા ભાગે વિદ્યાર્થી રણ વિસ્તાર છે અને એટલા માટે ત્યાં કૃષિ ઉત્પાદન થતું નથી। મધ્ય પૂર્વના દેશો એટલે વિદ્યાર્થી ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, એ દેશોમાં આપણે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ। જ્યારે વિદ્યાર્થી મધ્ય પૂર્વના જે દેશો છે વિદ્યાર્થી એના પૃથ્વીના પેટાળમાં વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ મળી આવે છે, એટલા માટે મધ્ય પૂર્વના દેશોમાંથી ભારત દેશ ભારત પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી, હવે આપણે જોઈએ પરિવહન નો વિગતે અભ્યાસ। તો વિદ્યાર્થી, પરિવહનની વ્યાખ્યા તો તમને મળે થઈ ગઈ કે પરિવહન એટલે શું? તો પરિવહન એટલે એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન કે ચીજવસ્તુની હેરફેર કરવી, જેને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે। શરૂઆતના વર્ષોમાં વિદ્યાર્થી આદિમાનવ ભટકતું જીવન જીવતો અને વિદ્યાર્થી કૃષિ એટલે કે ખેતીની શોધ બાદ માનવીય સ્થાયી જીવનની શરૂઆત કરી।
कोई बार विद्यार्थी एक गुणो प्रश्न आपने पूछाई सके के सानी शोध बाद आदि मानवे स्थायी जीवन की शुरुआत करी तो खेती ही शोध बाद कृषि की शोध थया बाद मानवीय जे स्थायी जीवन की शुरुआत करी। अभी विद्यार्थी ये समय जे खेती नी साथे साथे ए आदि मानव विविध पशुओं ने पण पाळतो अने विविध पशुओं नो पाळतो अने एज पशुओं नो विद्यार्थी बोझवाहक तरीके उपयोग करतो। बोझवाहक एटले एक स्थळे थी बीजा स्थळे जे माल सामान ने लई जवुं एमां विविध पशुओं नो उपयोग करतो। આજના સમકાલીન સમયમાં વિદ્યાર્થી આપણે બોજવાહક તરીકે વિવિધ જે યાંત્રિક સાધનનો ઉપયોગ કરીએ છીએ, રેલવેના માધ્યમથી, ટ્રકના માધ્યમથી, વિદ્યાર્થી એક સ્થળેથી બીજા સ્થળે જે આપણે ચીજ વસ્તુઓ બહુ સરળતાથી, ઝડપી અને સલામત રીતે ચીજ વસ્તુઓ પહોંચાડી શકીએ છીએ। આજે પણ વિદ્યાર્થી જે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં બોજવાહક તરીકે યાનો ઉપયોગ થાય છે। શાનો ઉપયોગ થાય છે? યાન વિદ્યાર્થી એક પ્રાણી છે જે હિમાલયના જે પર્વતીય વિસ્તારોમાં જે ઊંચાઈ પર કોઈ પણ ચીજ વસ્તુ પચાડવાની હોય તો એમાં યાનનો ઉપયોગ કરવામાં આવે છે। તેવી જ રીતે વિદ્યાર્થી રણ પ્રદેશમાં બોજવાહક તરીકે શાનો ઉપયોગ થાય તો તમને ખબર જ હશે, રણ પ્રદેશમાં બોજવાહક તરીકે ઊંટનો ઉપયોગ થાય। તેવી જ રીતે વિદ્યાર્થી જે એવરેસ્ટ આરોહણ સમયે વિદ્યાર્થી એક પ્રજાતિ છે ભોટિયા પ્રજાતિના લોકો સારા પર્વતારોહક તરીકે ઓળખાય કે વિદ્યાર્થી જે ભોટિયા પ્રજાતિ છે એને એવરેસ્ટ આરોહણ સમયે એવરેસ્ટ ઉપર વિદ્યાર્થી માલ સામાન જે પહોંચાડવા માટે જે ભોટિયા પ્રજાતિના જે લોકો છે એને સારા પર્વતારોહક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી રણ પ્રદેશમાં બોજવાહક તરીકે શાનો ઉપયોગ થાય છે? ઊંટનો। ત્યાર પછી હિમાલયના પર્વતીય વિસ્તારોમાં બોજવાહક તરીકે શાનો ઉપયોગ થાય છે? યાનનો ઉપયોગ થતો હોય છે। તે ઉપરાંત વિદ્યાર્થી જંગલ વિસ્તારોમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાનને પહોંચાડવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તો હાથી નો ઉપયોગ થાય છે। હાથી વિદ્યાર્થી જંગલ વિસ્તારમાં મોટા ભારેખમ લાકડાઓ હોય જેને એક સ્થળેથી જે બીજા સ્થળે જે લઈ જવા માટે હાથીનો ઉપયોગ થતો હોય છે। તે ઉપરાંત વિદ્યાર્થી તમે જો રેલવે સ્ટેશન ઉપર લાલ કપડાવાળા લોકોને જોયા હશે જે કુલી તરીકે ઓળખાય છે, વિદ્યાર્થી જેને એક સ્થળેથી બીજા સ્થળે જે માલ સામાનને પહોંચાડવાનું કાર્ય કરે છે। ત્યાર પછી વિદ્યાર્થી જંગલ વિસ્તારમાં જે માથે લાકડાની ભારી લઈને કેટલાક લોકોને જોયા હશે એ છે વિદ્યાર્થી કઠિયારા, વિદ્યાર્થી જે એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાનને પહોંચાડવાનું કાર્ય કરે છે અને કહેવાય વિદ્યાર્થી પરિવહન। ક્લિયર થઈ ગયું પરિવહનની વ્યાખ્યા? ફરીથી પરિવહન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ચીજ વસ્તુઓને જે લઈ જવું આ જે પ્રક્રિયાને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી આપણો જે ટોપિક આવે છે સડક માર્ગો અને ભૂમિ પરિવહન। હવે વિદ્યાર્થી જે સડક માર્ગ એટલે કે ધોરીમાર્ગ, ભારતમાં જે અત્યારે જે વિદ્યાર્થી જે સડક માર્ગોનું જે પ્રમાણ સૌથી વધુ છે, સડક માર્ગો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે। આ જે વિદ્યાર્થી પ્રાચીન સમયમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ વિદ્યાર્થી ભારતમાં સડક માર્ગોનો સૌથી વધુ વિકાસ થયો હતો। એક માર્ક્સનો વિદ્યાર્થી પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતના કયા બે રાજાઓના સમયમાં
सड़क मार्गों नो सौथी वधु विकास थयो हतो तो सम्राट अशोक अने चंद्रगुप्त मौर्य आवे राजाओना समय में जे सड़क मार्गों नो प्रमाण सौथी वधु विकास थयो हतो। त्यार पछी विद्यार्थी अत्यारे आपणे जोईए के सड़क मार्गों ने भूमि परिवहन जेमा ऑल ओवर विद्यार्थी आपणे जोईए तो भारत में सड़क मार्गों नो प्रमाण भूमि परिवहन सड़क मार्ग मध्यम परिवहन थत हो विद्यार्थी भारत में जे रेलवे नो प्रमाण એટલે કે રેલવે ના માધ્યમ થી જે પરિવહન છે એ રેલવે નો પ્રમાણ છે વિદ્યાર્થીઓ 9% છે। કેલું છે 9% વિદ્યાર્થી। હવે જે તમને તમે જો આ પરિવહન છે વિદ્યાર્થી ભૂપૃષ્ઠ ઉપર ખાસ આધાર રાખે જેમ કે મેદાની પ્રદેશ હોય ને ત્યાં રેલવે નો પ્રમાણ સૌથી વધુ હોય જ્યાં સમથળ જમીન હોય વિદ્યાર્થી ઉબડખાબડ જમીન હોય પર્વતીય વિસ્તાર હોય ત્યાં રેલવે અને વિદ્યાર્થી સડક માર્ગો નું પ્રમાણ પણ ઓછું હોય છે। જેમ કે વિદ્યાર્થી ભારતના જે પૂર્વ ભારતના રાજ્યો છે એ પૂર્વ ભારતના રાજ્યોનો વિદ્યાર્થી ભૂપૃષ્ઠ કેવું છે મોટા ભાગે પર્વતીય વિસ્તાર છે તો એ પૂર્વ ભારતના રાજ્યોમાં વિદ્યાર્થી સડક માર્ગો અને રેલવેનું પ્રમાણ સૌથી ઓછું છે। એક અનુમાન કરો જો વિદ્યાર્થી પર્વતીય વિસ્તાર હોય તો પર્વતીય વિસ્તારમાં જે એક સ્થળેથી બીજા સ્થળે જે માલ સામાનને પહોંચાડવું હોય ઊંચાઈ પર પહોંચાડવું હોય તો કયા માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવતું હશે? અંબાજી ગયા છો તમે, હે પાવાગઢ ગયા છો તો શું હોય છે? રોપવેના સાના માધ્યમથી, રોપવેના માધ્યમથી। તો ભારતમાં જે રેલવેનું પ્રમાણ કેટલું છે? 9%। જ્યારે ભારતમાં જે હવાઈ માર્ગનું પ્રમાણ એ છે વિદ્યાર્થીઓ કેટલું છે? 6%। જ્યારે ભારતમાં જે જળમાર્ગનું જે પ્રમાણ એ 2% છે। જળમાર્ગ એટલે વિદ્યાર્થી જે સમુદ્રમાં જે સ્ટીમરના માધ્યમથી એક સ્થળેથી બીજા સ્થળે જે માલ સામાન પહોંચાડવામાં આવે તો આ એક ખાસ યાદ રાખવાનું છે કે સડક માર્ગોનું પ્રમાણ ભારતમાં કેટલું છે? 83%। ત્યાર પછી રેલવેનું પ્રમાણ કેટલું છે? 9%। ત્યાર પછી હવાઈ માર્ગનું પ્રમાણ છે 6%, અને જળમાર્ગનું પ્રમાણ કેટલું છે? તો એ છે 2%। તો હવે વિદ્યાર્થી આપણે જોઈશું સડક માર્ગોનું વર્ગીકરણ। તો વિદ્યાર્થી ભારતમાં જે સડક માર્ગોનું વર્ગીકરણ ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ તો એના વિદ્યાર્થી 5 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે। 5 પ્રકાર દ્વારા ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે। એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે વિદ્યાર્થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે સૌથી મહત્વના છે। આર્થિક અને સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ સૌથી મહત્વ અને વિદ્યાર્થીઓ આ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનું જે નિર્માણ અને એની જાળવણી કરે કેન્દ્ર સરકાર। કોણ કરે? કેન્દ્ર સરકાર। એનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે। હવે વિદ્યાર્થી જે ભારતમાં જેટલા નેશનલ હાઈવે છે ભારતમાં જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એમાં 44 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે। 44 નંબરનો વિદ્યાર્થી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે એ 44 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે વિદ્યાર્થી જે જમ્મુ કાશ્મીરથી
કાશ્મીર થી કન્યાકુમારી ક્યાં સુધી કન્યાકુમારી સુધી ફેલાયેલો છે તો વિદ્યાર્થી તમને એક ગોનો પ્રશ્ન પૂછાઈ શકે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે વિદ્યાર્થી 44 નંબરનો નકશાના માધ્યમથી વિદ્યાર્થી તમને બતાવું કે જે 44 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે સૌથી લાંબો છે જે જમ્મુ કાશ્મીર થી વિદ્યાર્થી કન્યાકુમારી સુધી જે આખો જે વિસ્તરેલો છે કયો નંબર છે વિદ્યાર્થી 44 નંબરનો તમારા મનમાં એક પ્રશ્ન થાય ચોપડીમાં ઉલ્લેખ નથી તો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો હશે તો વિદ્યાર્થી એ છે 35 નંબરનો 35 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી ટૂંકો છે 35 નંબર વિદ્યાર્થી જે કોલકાતા થી જે બાંગ્લાદેશની સરહદે આવેલું બાનેગાંવ નામનું જે સ્થળ છે એને જોડતો છે ત્યાર પછી વિદ્યાર્થી જે ગુજરાતમાંથી ગુજરાતમાંથી કયા કયા નેશનલ હાઈવે પસાર થાય છે તો ગુજરાતમાંથી ગુજરાતમાંથી કયા કયા તો પહેલા નંબર 27 વિદ્યાર્થી કયા કયા નંબરના પસાર થાય છે તો 27 છે ત્યાર પછી વિદ્યાર્થી 41 ત્યાર પછી 47 ત્યાર પછી 48 ત્યાર પછી 141 અને 147 ખાસ વિદ્યાર્થી યાદ રાખો કે ગુજરાતમાંથી કયા કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો ગુજરાતમાંથી 27 41 47 48 141 અને 147 તમારા માઇન્ડમાં એક પ્રશ્ન આવ્યો છે શું પ્રશ્ન હશે હું જણાવી દઉં તમે અત્યાર સુધી ભણતા આવ્યા ને તેવું તો કે ગુજરાતમાંથી જે 8 નંબરનો જે નેશનલ ગુજરાતમાં 8 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે જે વાસદ વાળો વિદ્યાર્થી તો વિદ્યાર્થી 2011 ની સાલમાં કઈ સાલમાં 2011 ની સાલમાં જે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબર બદલાયા છે કઈ સાલમાં 2011 ની સાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબર બદલાયેલા છે જે 8 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અત્યારે 48 નંબરથી ઓળખાય છે કયા નંબરથી ઓળખાય છે 48 નંબર જે જયપુર થી બોમ્બે સુધી જે જોડાયેલો છે ગુજરાતમાંથી કયા કયા 27 41 47 141 અને 147 આટલા જે નેશનલ હાઈવે જે ગુજરાતમાંથી પસાર થાય છે ત્યાર પછી વિદ્યાર્થી કેન્દ્ર સરકારની એક યોજના સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ આજે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ યોજના હેઠળ મુખ્યત્વે જે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ ખાસ વિદ્યાર્થી યાદ રાખજો સ્વર્ણિમ કઈ યોજના સ્વર્ણિમ સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ સ્વર્ણિમ જે ચતુર્ભુજ માર્ગ યોજના હેઠળ ભારતના કયા ચાર સ્થળોને જોડવામાં આવેલા છે તો સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ વિદ્યાર્થી છે દિલ્હી પહેલો પેલો આવે છે દિલ્હી દિલ્હીથી વિદ્યાર્થી આ જે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ પસાર થાય છે પશ્ચિમ બંગાળમાં આવે છે કોલકાતા ક્યાં આગળ આવે છે કોલકાતા ધ્યાનથી જોજો બરોબર બરાબર દિલ્હીથી સીધો કોલકાતા કોલકાતાથી વિદ્યાર્થી આ જે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ છે જે તામિલનાડુમાં આવેલું છે ચેન્નઈ જે પહેલા મદ્રાસ તરીકે ઓળખાતો ત્યાર પછી વિદ્યાર્થી ચેન્નઈ થી સીધો આવે છે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ એ છે મુંબઈ વિદ્યાર્થી અને મુંબઈ થી આ સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ છે જે દિલ્હી ને જોડે છે જો તમે એક ચતુર્ભુજ વિદ્યાર્થી આમ આમ આખું જે ચાર મુખ્ય સ્થળો ને આ સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ યોજના દ્વારા જોડવામાં આવેલા છે કયું કયું છે તો દિલ્હી દિલ્હી થી કોલકાતા કોલકાતા થી ચેન્નઈ ચેન્નઈ થી મુંબઈ મુંબઈ થી દિલ્હી આ જે ચાર સ્થળો ને સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ યોજના હેઠળ એકબીજા સાથે જોડવામાં આવેલા છે તો વિદ્યાર્થી ગુજરાત ભારતમાંથી પસાર થતો સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે વિદ્યાર્થીઓ તો એ છે 44 ક્લિયર વિદ્યાર્થીઓ તો આ રીતે ભારતમાં થી આટલા જે સૌથી મહત્વના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે ત્યાર પછી બીજો નંબર આવે છે વિદ્યાર્થીઓ રાજ્ય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ હવે વિદ્યાર્થી જે રાજ્ય ધોરીમાર્ગ છે એનું જે નિર્માણ રાજ્ય ધોરીમાર્ગ ધોરીમાર્ગનું નિર્માણ એ રાજ્ય સરકાર કરે છે કોણ કરે છે રાજ્ય સરકાર અને વિદ્યાર્થી આ રાજ્ય ધોરીમાર્ગ છે જે તે રાજ્યની રાજધાની એ રાજ્યની રાજધાનીને
રાજ્યના મુખ્ય શહેરો મુખ્ય જિલ્લાઓ સાથે જોડે છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ રાજ્યની રાજ્યની રાજધાની અને મુખ્ય શહેરો શહેરો તથા જિલ્લાઓને જિલ્લાઓને એકબીજા સાથે જોડે છે એવી જ રીતે વિદ્યાર્થી ત્યાર પછી રાજ્ય ધોરીમાર્ગ બાદ આવે છે આપણે જિલ્લા માર્ગ કયો માર્ગ આવે છે જિલ્લા માર્ગ આ જિલ્લા માર્ગનું નિર્માણ એ વિદ્યાર્થી જિલ્લા પંચાયત કરે છે બરોબર ધ્યાનથી જો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ અને એની જાળવણી કોણ કરે કેન્દ્ર સરકાર એક રાજ્ય ધોરીમાર્ગ જેનું નિર્માણ અને એની જાળવણી કોણ કરે રાજ્ય સરકાર તો જે જિલ્લા માર્ગ છે એનું જે નિર્માણ એ કોણ કરે છે એ છે જિલ્લા પંચાયત કોણ કરે જિલ્લા પંચાયત આ જે જિલ્લા માર્ગ છે વિદ્યાર્થી એ જિલ્લામાં આવેલા તાલુકા અને જે ગામ હોય એની સાથે જોડાયેલો હોય છે ત્યાર પછી વિદ્યાર્થી પાંચમા નંબરનો આવે છે ગ્રામીણ ગ્રામીણ માર્ગ કયો નંબર આવે છે ગ્રામીણ માર્ગ તો આ જે છે વિદ્યાર્થી સોરી એ છે ચોથો નંબર કયો આવે છે ચોથો નંબર તો જે ગ્રામીણ માર્ગ છે વિદ્યાર્થી એનું જે નિર્માણ અને એની જાળવણી એ ગ્રામ પંચાયત કરે કોણ કરે ગ્રામ પંચાયત દ્વારા એનું નિર્માણ અને એની જાળવણી કરવામાં આવતી હોય છે અને વિદ્યાર્થી જે ગામડાની મોટા ભાગની જે સડકો કેવી હોય છે કાચી હોય છે ચોમાસામાં વિદ્યાર્થી જવું ઘણું મુશ્કેલ હોય છે પરંતુ વિદ્યાર્થી કેન્દ્ર સરકારે એક યોજના દ્વારા જે ગામની સડકોને પાકી કરવામાં આવી છે એ યોજના છે વિદ્યાર્થી પ્રધાનમંત્રી કઈ યોજના છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એક માર્ક્સનો પ્રશ્ન છે વિદ્યાર્થી કે કઈ યોજના હેઠળ જે ગામડાની કાચી સડકોને પાકી કરવામાં આવી છે તો એ છે વિદ્યાર્થી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા જે ગામડાની જે કાચી સડકો છે એને પાકી કરવામાં આવી હશે તો તમે કદાચ ગામડામાં વિદ્યાર્થી કોઈ જગ્યાએ પસાર થાવ ને તો આવું સિમ્બોલ તમે જોયું હશે આવું સિમ્બોલ તમે જોયું હશે તો વિદ્યાર્થી જે તે માર્ગ છે એ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા નિર્માણ થયું હશે તેમ માનવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી જે પાંચમા નંબરનો જે માર્ગ છે એ છે સરહદી માર્ગ કયો માર્ગ આવે છે સરહદી માર્ગ તો વિદ્યાર્થી ભારતમાં જે સરહદી માર્ગ સંસ્થા સરહદી માર્ગ સંસ્થાન સંસ્થાન ની સ્થાપના 1967 સાલમાં કરવામાં આવી હતી કઈ સાલમાં કરવામાં આવી હતી 1967 સાલમાં આ સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ સરહદી માર્ગ નું નિર્માણ એ વિદ્યાર્થી સરહદી માર્ગ સંસ્થાન દ્વારા કરવામાં આવે છે દેશ માટે વિદ્યાર્થી સરહદી માર્ગ સૌથી મહત્વના છે કારણ કે સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ એ સરહદી માર્ગ સૌથી મહત્વના હોય છે એટલા માટે જે સરહદી માર્ગ સંસ્થાન દ્વારા એ સરહદી માર્ગોનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને વિદ્યાર્થી અંતિમ આપણો જે ટોપિક છે એ છે એક્સપ્રેસ હાઈવે એક્સપ્રેસ હાઈવે તો વિદ્યાર્થી આ જે હાઈવે હોય છે એ જે હાઈવે વિદ્યાર્થી 5 થી 6 લાઈનમાં હોય છે તમે કદાચ ગયા હશો ગયા છો ને ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવે છે કયા બે શહેરો વચ્ચે છે તો એ અમદાવાદ થી વડોદરા વિદ્યાર્થી નોન સ્ટોપ જે વાહન ફૂલ સ્પીડમાં ત્યાંથી પસાર થઈ જતું હોય છે અને આ જે એક્સપ્રેસ હાઈવે વિદ્યાર્થી આ બે શહેરોને જોડે છે અને કેન્દ્ર સરકારની એક યોજના છે કે બનાવો ચલાવો ને સોંપી દો ટોલ ટેક્સ ભરવો પડે વિદ્યાર્થી ત્યાં ભરવો પડતો હોય છે ને તો એ જે કંપની બનાવે એ કેટલાક સમય સુધી બનાવે ત્યાર પછી એને ચલાવે અને ત્યાર પછી કેન્દ્ર સરકારને સોંપી દેતા હોય છે તો આ છે વિદ્યાર્થી ભારતમાં જે સડક માર્ગોનું વર્ગીકરણ તમને વર્કશીટ આપવામાં આવશે વર્કશીટમાં બહુ ડિટેલમાં છે એનું ધ્યાનથી તમે અભ્યાસ કરશો અસ્તુ જય હિન્દ